પ્રકારની વાત નથી થઈ રહી અહીંયા આપનો શું મતલબ છે? રાઈટલી સેડ, સી રિવ્યુ પટિશન તો બધાનો હક બને છે એટલે એમાં કોઈ ડાઉટ નથી. આ તમે જોશો આટલા વર્ષો આપણે વાત કરી પહેલા કે આટલા વર્ષોથી આ એ જ બધા રીઝન્સના લીધે ખેંચાતું હતું. બિલકુલ. અને હવે રિવ્યુ પટિશન થવું આઈધર પાર્ટી કરતી, એટલે લેટ અસ બી ફેર ટુ ધેટ કે આઈધર પાર્ટી, કારણ કે ઓબ્વિયસલી એકને મળે એટલે બીજું સેટ થવાનું છે. પછી એઝ અગેન એઝ અ નાગરિક તમે જોશો, અગર લેટ અસ સે તમે 10 લોકોને પૂછશો તો યસ બધા હેપી છે, એમાં કોઈ ડાઉટ નથી. જે જેમનું જે ફોલોઈંગ છે એ રીતે હેપી છે. પણ ઘણા લોકો, સી ઘણા બુદ્ધિશાળી લોકો એ બી કહે છે કે આપણે વી હેવ પુટ અપ ઇનફ એનર્જીઝ એન્ડ ટાઈમ બિહાઇન્ડ ધીસ, નાઉ લેટ અસ રિસ્પેક્ટ, જે બી ડિસિશન છે રિસ્પેક્ટ કરી આપણે આગળ વધે, જે મેં પહેલાં બી કહ્યું. અને આપણે જ્યારે આટલા આ પોઈન્ટ યુ નો આસ્થાનો છે, ફેથ છે, વી કેનોટ, આઈ મીન વી કેનોટ નેવર કાઉન્ટર ફેથ. આપણે કોઈના ફેથ માટે નેગેટિવ નથી બોલું, બધાને પોતાનો ભરોસો હોય. પણ હવે આપણે એની આગળ વાત કરી ને કે લેટ અસ સે કે વી ટોક ઓફ ડેવલપમેન્ટ, જેને કે લેટ અસ સે આટલી ઝઘડા આપણે કોઈ હોસ્પિટલ માટે કરતા હોઈએ યા કોઈ સ્કૂલ માટે કરતા હોઈએ, આપણી એડ્યુકેશન સિસ્ટમ માટે કરતા હોઈએ, ધેટ ઇઝ વોટ ઇઝ નાઉ કરન્ટલી ધ ફોકસ ઓન, ધેટ ઇઝ વોટ પીપલ, એટલે આઈ એમ ગિવિંગ યુ અનધર વ્યૂ. અત્યારે આઈ એમ નોટ હિયર એઝ અ પોલિટિકલ એનાલિસ્ટ ઓર સમથિંગ લાઈક ઇટ, આઈ એમ હિયર એઝ અ સિટીઝન અને આઈ એમ ગિવિંગ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ કે યસ આઈ એમ વેરી હેપી જે થયું છે. પણ હવે આપણે આમાં આગળ વધીએ, ના તો ફરી રિવ્યુ પિટિશન થશે, ફરી એટલે થવાનું જ છે, એમાં કોઈ ડાઉટ નથી. અને ફરી એમાં આ લોકો અગર તમે જુઓ અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એવું થયું છે અત્યારે કે લેટ સે અત્યારે આપણે જે અલગ અલગ ચેનલ્સ પર વાત ચાલી રહી છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ધ સમ ફેથ પીપલ આર ફિલિંગ કે ના અમારી જોડે અન્યાય થયું તો અમારું સાંભળ્યું નહીં. અત્યારે એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આ આખું ટાઈમ બાર આપીને કાઢી નાખ્યું. સી આ વર્ષોથી ચાલી રહ્યું છે, એટલે એઝ અ ધીસ થિંગ અગેન ટોકિંગ ઓફ અ નોર્મલ સિટીઝન, અ નોર્મલ સિટીઝન જેને એની દાળ રોટીની ચિંતા છે એ કહે છે કે ભાઈ હવે આપણે આમાંથી આગળ જઈએ અને વી રિસ્પેક્ટ દેટ. કારણ કે જો ને બીજી વાત, અગર ઇફ યુ વોન્ટ ટુ બી વેરી ફેર ઇનફ, હું તો મારે એ લોકોને રિક્વેસ્ટ છે કે લેટ ઓલ કમ્યુનિટી કમ ટુગેધર, ડોનેશન્સ જે ભેગા કરવા હોય ભેગા કરો. અને ત્યાં તમારે મંદિર છે, કારણ કે અગર લેટ અસ એ ત્યાં વર્ષો પહેલાં હતું, પહેલાં કહે છે નથી તોડી નાખ્યું, જે બી બધું છે, આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ ટોક ઓન દેટ. જજીસ ઇનફ, સુપ્રીમ કોર્ટના જજીસ ઇનફ એમાં મહેનત કરી છે. સો ફાઇનલી મારું એટલું જ કહેવું છે કે લેટ અસ ગો બિયોન્ડ. રુઝાન જી, આપને રોકવા માંગે છે ત્યારે અહીંયા